कळवप्रेत्रेस मेहुल देसाई गांधीनगर આગળ વાત કરીએ તો અત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ગાંધીનગર મહાનગરપાલિકાની માટે આજે જનતાનો મહાચુકાદો સામે આવશે સવારે પ્રક્રિયા શરૂ એકસો બાસઠ ઉમેદવારના ભવિષ્યનો ફેસલો થવાનો છે પાંચ સ્થળો પર ત્રેપન ટેબલ પર મતગણતરી થવાની છે કુલ એકસો બાસઠ ઉમેદવારોનું ભાવિ આજે નક્કી થવાનું છે સવારે નવ વાગ્યાથી આ બેઠકની જે મતગણતરી જે છે તે મતગણતરી શરૂ થવાની છે સરેરાશ છપ્પન ટકા જેટલું મતદાન થયું હતું મતગણતરીને લઈને પાટનગર મચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવે છે તો ગાંધીનગરની જનતાનો આજે મહાચુકાદો જોવા મળશે જિલ્લા પોલીસ વડાને પણ ખાસ કરીને બંદોબસ્ત માટે સૂચના આપી દેવામાં આવે છે એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ બંદોબસ્તમાં થેના છે આ સિવાય પણ મતગણતરી માટે તેત્રીસ ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ પણ પાટનગરની અંદર બંદોબસ્તમાં થેના છે દર બે વોર્ડની જવાબદારી એક ડિવાઈસપીને સોંપવામાં આવે છે આપને જણાવીએ કે પરિણામ માટે અને મતગણતરીની પ્રક્રિયા વખતે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બનવા પામે તેને ધ્યાનમાં રાખીને પાટનગરની અંદર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે પાંચ સ્થળે પર પ્રક્રિયા સવારે શરૂ થવાની મતગણતરી ચોવીસ ટકા જેટલું મતદાન થયું હતું અગિયાર વોર્ડની ચુમ્માલીસ બેઠકો માટે છપ્પન પોઈન્ટ ચોવીસ ટકા જેટલું મતદાન અને મતગણતરી કેન્દ્રો પર ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે તો જિલ્લા પોલીસ વડાની આગેવાનીમાં પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત to gotve davama abeš તો મહત્વનું છે કે છપ્પન પોઈન્ટ ચોવીસ ટકા જેટલું ચુમ્માલીસ બેઠકો માટે મતદાન થયું હતું રવિવારના રોજ મતદાનની પ્રક્રિયા જોશે તે હાથ ધરવામાં આવી હતી આજે મતગણતરીની પ્રક્રિયા શરૂ થશે સવારે નવ વાગ્યાથી ધીરે ધીરે શરૂઆતી રૂજાન સામે આવશે અને ત્યારબાદ આખું ચિત્ર સ્પષ્ટ થતું જોવા મળશે કે આખરે પાટનગરની અંદર મહાનગરપાલિકાની અંદર જનતાનો મિજાજ શું હતો અથવા તો જનતાએ કયા ખાસ કરીને મુદ્દાઓને લઈને આ વખતે મતદાન કર્યું છે મતગણતરી કેન્દ્રો પર સૌ પ્રથમ બેલેટ પેપરથી ગણતરી થશે અને બેલેટ પેપરની ગણતરી થયા બાદ મતગણતરી થશે તો મતગણતરીને લઈને પાટનગરની અંદર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જિલ્લા પોલીસ વડાની આગેવાનીમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સવારે નવ વાગ્યાથી મતગણતરીની પ્રક્રિયા શરૂ થવાની છે કુલ એકસો બાસઠ જેટલા ઉમેદવારોનું ભવિષ્ય નક્કી થશે ધીરે ધીરે પરિણામ આવશે તેમ તેમનું ભવિષ્ય પર પણ ફેસલો નક્કી થશે તે મતગણતરી શરૂ થવામાં આવે થોડો સમય બાકી છે ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત જે છે તે ગોઠવવામાં આવ્યો છે દ્રશ્યો હું આપને બતાવવા માંગીશ મતગણતરી કેન્દ્ર બહારના મતગણતરી કેન્દ્રના મુખ્ય દરવાજા છે ત્યાંથી જે પ્રવેશ કરતા તમામ લોકોની તપાસ જે છે તે કરવામાં આવી રહી છે અને તપાસની સાથે જો વાત કરવામાં આવે તો કોલેજની બહાર જે છે તે કોલેજની બહાર પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે મુખ્યત્વે વાત કરવામાં આવે તો ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા જે છે તે ગોઠવવામાં આવી છે મતગણતરી કેન્દ્રોની બહાર કોઈ તકરાર ન થાય મતગણતરી બાદ તેને લઈને પણ પૂરતી વ્યવસ્થાઓ કરવામાં આવી છે એમજી સોલંકી એસીબી આપણી સાથે જોડાયા છે સોલંકી સાહેબ કયા પ્રકારની વ્યવસ્થાઓ સુરક્ષા વ્યવસ્થા માટે ગોઠવવામાં આવી છે ત્રણ કેન્દ્રો અહીંયા ઉપસ્થિત છે અત્યારે તમામ મતગણતરી કેન્દ્રો પર પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવે છે એમને એસપી અમારા એસપી સાહેબ એમનું સુપરવિઝન કરવાના છે એ સિવાય રોડ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવે છે અને પ્રશાસન સાથે પણ જે બંદો જવાના છે માણસો એના સાથે પણ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે મતગણતરી કેન્દ્રો બહાર સામાન્ય રીતે જે જીતતું હોય છે જે પક્ષ તેના દ્વારા રેલી જે થતી હોય છે સેલિબ્રેશન થતું હોય છે ત્યારે કોઈ પક્ષ સાથે સીધી તકરાર ન થાય તે માટે ક્યાં પ્રકારની વ્યવસ્થા એ માટે પણ પ્રોસેસરની સાથે પણ અમારા પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીઓ સાથે રાખવામાં આવે છે જેથી કરીને કોઈ ઘર્ષણના બનાવો બને નહીં અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય મતગણતરી કેન્દ્રની અંદર પ્રવેશ કરવાની વાત છે તો એજન્ટોને જે પાસ ઇસ્યુ કરવામાં આવ્યા છે કોઈ સીમિત માત્રા રાખવામાં આવી હોય કોઈ વ્યવસ્થા ગોઠવવામાં આવી હોય તમામ મતગણતરી કેન્દ્રોમાં પણ માની કલેક્ટર સાહેબ દ્વારા જે પાસ ઇસ્યુ કરવામાં છે એ પાસ ધારકોને જ અંદર એન્ટ્રી આપવામાં આવનાર છે એ સિવાયના કોઈ પણ આમ જનતાને કે કોઈ અન્ય ઈસમોને એન્ટ્રી આપવામાં આવવા આવનાર નથી તો જે મતગણતરી કેન્દ્રો જે છે ત્યાં માત્ર ને માત્ર જે લોકોને પાસ ઇશ્યુ કરવામાં આવ્યા છે તે લોકો જ પ્રવેશ કરી શકશે તે સિવાય અન્ય કોઈ લોકોને પ્રવેશ આપવા દેવામાં આવશે નહીં સેલિબ્રેશન સહિતની જે બાબતો જે છે કે કોઈ રાજકીય પક્ષની જીત તરફ જતું હશે તે દરમિયાન પણ કોઈ ગેરવ્યવસ્થા ના થાય તકરાર ના થાય તે માટે પણ પૂરતો પોલીસ બંદોબસ્ત જે છે તે રાખવામાં આવ્યો છે કેમેરામેન અક્ષય પટેલ સાથે મેહુલ દેસાઈ ગાંધીનગર ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી બાદ આજે મતગણતરીનો મહત્વપૂર્ણ દિવસ છે ગાંધીનગર મહાનગરપાલિકાની ત્રિપાખિયા જંગની જે કહી શકાય ખૂબ જ મહત્ત્વપૂર્ણ પરિણામ ઉપર સેવની નજર રહેશે ત્યારે પરિણામ પહેલાં જે મતગણતરી જે છે તે શરૂ થાય તે પહેલાંની આખરી તૈયારીઓ કરવામાં આવી રહી છે મતગણતરી કેન્દ્રો જે છે ત્યાં સરકાર દ્વારા જે પણ અધિકારીઓ મૂકવામાં આવ્યા છે કર્મચારીઓ મૂકવામાં આવ્યા છે તે મતગણતરી કેન્દ્રો ઉપર પહોંચી ચૂક્યા છે મતગણતરી માટે જે એજન્ટો અલગ અલગ પક્ષના મૂકવામાં આવ્યા છે તે અલગ અલગ પક્ષના એજન્ટોને આઠ વાગ્યા બાદ પ્રવેશ જે છે તે આપવામાં આવશે પાંચ સ્થળો ઉપર આ પ્રકારે મતગણતરી જે છે તે થવાની છે આ પાંચ સ્થળો જે છે તેની અંદર અલગ અલગ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે કોઈપણ પ્રકારની રાજકીય પક્ષના કાર્યકર્તાઓ વચ્ચે તકરાર ના થાય તે માટેની પૂરતી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે કુલ ત્રેપન ટેબલો જે છે તેની અંદર મતગણતરી થશે અને આ ત્રેપન ટેબલો જે છે તેમાં મતગણતરી નવ વાગ્યાથી શરૂ થશે સવારે નવ વાગ્યાથી આ મતગણતરી કેન્દ્રો ઉપર મતગણતરી શરૂ કરી દેવામાં આવશે સૌપ્રથમ બેલેટ પેપર જે છે તેમાં મતગણતરી કરવામાં આવશે અને ત્યારબાદ ઈવીએમ જે છે તે ઓપન કરવામાં આવશે ઈવીએમને નીકાળવાની જે પ્રક્રિયા જે છે તે પણ પૂર્ણ કરવામાં આવશે અને વિડીયોગ્રાફી સાથે આ ઈવીએમ જે છે તે સ્ટ્રોંગ રૂમમાંથી બહાર લાવવામાં આવશે અને મતગણતરી કેન્દ્રો ઉપર લઈ જવામાં આવશે અને ત્યારબાદ જે છે નવ વાગે મતગણતરી શરૂ થશે સૌપ્રથમ બેલેટ પેપર અને ત્યારબાદ ઈવીએમની અંદર જે છે તે મતગણતરી શરૂ કરવામાં આવશે ગાંધીનગર તો પહેલા બેલેટ પેપરની ગણતરી ત્યારબાદ મતગણતરી થવાની છે સવારે નવ વાગ્યા થી મત મતગણતરીની પ્રક્રિયા શરૂ થશે મતગણતરીને લઈને પાટનગરની અંદર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં વોર્ડની છે બેઠકો માટે મતગણતરીની પ્રક્રિયા આજે હાથ ધરવામાં આવશે એકસો બાસઠ ઉમેદવારોનું ભવિષ્ય જે વીએમની અંદર કેદ થયું છે તે ખુલશે ભવિષ્ય નક્કી થવાનું છે મહત્વનું છે કે જનતા ગાંધીનગર એટલે પાટનગરની જનતાનો મિજાજ શું રહેશે તે તો આ મતદાનના પરિણામ પરથી જ જ્યારે મતગણતરી કરવામાં આવશે ત્યારે જ માલુમ પડશે કુલ પાંચ સ્થળો પર મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે નવ વાગ્યાથી આ મતગણતરીની પ્રક્રિયા શરૂ થશે તો ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો આ વખતે મેદાન એ છે આ સિવાય એનસીપી અને બીએસપીના પણ ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા પાટનગરમાં દસ અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણી લડ્યા હતા તો એકસો બાસઠ ઉમેદવારોનું ભવિષ્ય જે ઈવીએમની અંદર કહે છે તે ખુલવાનું છે ધીરે ધીરે જનતાનો મિજાજ પણ સામે આવશે કે કયા મુદ્દા પર તેમણે મતદાન કર્યું છે અને કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ વખતે તેમણે મતદાન કર્યું છે તમામ બાબતો પર ખાસ કરીને જવાબ મળશે આપણને ધીરે ધીરે આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે બપોર સુધીમાં કે આખરે પાટનગરની અંદર મહાનગરપાલિકામાં કોનો ઝંડો ફરકાય છે કારણ કે આ વખતે ઘણી રસપ્રદ વાત એ રહી છે કે આમ આદમી પાર્ટી દ્વારા પણ જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યો છે તો પાટનગરની અંદર આમ આદમી પાર્ટીને કયા પ્રકારનો પ્રતિસાદ મળે છે તે પણ જોવું રહ્યું ત્રણસો ત્રણ પોલીસ કોન્સ્ટેબલ આ બંદોબસ્તની અંદર જોડાયા છે એકસો ઓગણીસ મહિલા પોલીસ કોન્સ્ટેબલ પણ બંદોબસ્તની અંદર જોડાયા છે તમામ જગ્યાએ જ્યાં મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે ત્યાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે આઈડી પાસ વગર કોઈને પણ પ્રવેશ નહીં મળે એક ડીવાયએસપીને બે વોર્ડની જવાબદારી સોંપવામાં આવી છે કા કા સ્થળે મતગણતરી થવાની છે વોર્ડ નંબર એક અને બેમાં મતગણતરી થવાની છે આ સિવાય આપને જણાવીએ કે આઈઆઈટી સેક્ટર ખાતે મતગણતરી થવાની છે કુલ પાંચ જગ્યાએ મતગણતરી થવાની છે કોમર્સ કોલેજ સેક્ટર ખાતે પણ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે ત્યારે સ્વર્ણિમ સ્પોર્ટ્સ યુનિવર્સિટી સેક્ટર પંદર ખાતે પણ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં પચાસ પીએસઆઈ નો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે પાટનગર અંદર મતગણતરીની પ્રક્રિયા શરૂ થાય તે વચ્ચે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેની તકેદારીના ભાગ સ્વરૂપે પોલીસ બંદોબસ્ત ચુસ્ત ગોઠવામાં આવે છે મતદાન યોજાયું હતું છપ્પન પોઈન્ટ ચોવીસ ટકા મતદાન સરેરાશ થયું હતું હવે આ મતદાનમાં જનતાનો મિજાજ શું જાણવા મળે છે એ તો આપણને પરિણામમાં જ માલુમ પડશે પણ ધીરે ધીરે પરિણામ પણ આપણને સ્પષ્ટ થતા જોવા મળશે બપોર સુધીમાં આખું આખું ચિત્ર જે છે આપણને ક્લિયર થતું સ્પષ્ટ થતું જોવા મળી શકે છે ભાજપ અને કોંગ્રેસ બંનેને સોળ સોળ સીટો આવી હતી જ્યારે બે હજાર સોળની અંદર આ ઇલેક્શન થયું હતું ચૂંટણી થઈ હતી ત્યારે ભાજપે કોંગ્રેસના એક કોર્પોરેટર ના પ્રવીણ પ્રવીણ પણ ખાસ કરીને પક્ષ પલટો કર્યો હતો એ સમયે બે હજાર સોળની જો વાત કરીએ તો બે હજાર સોળનું જે પરિણામ આપ્યું હતું આવ્યું હતું એ પરિણામ રિપીટ થશે કે પછી પરિવર્તન થશે એ જોયું રહ્યું તો કોરોનાની બીજી લહેરમાં સરકારની જે ટીકા થઈ હતી વિધાનસભા ચૂંટણી પહેલા ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મહત્વનું છે કે આ ચૂંટણી પહેલા થવાની હતી તે સમયની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચૂંટણી પાછળ ખેંચવામાં આવી બે હજાર એકવીસમાં ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાખીયો જંગ આ વખતે જોવા મળે છે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની બીજી ચૂંટણી પર પણ અસર પડી શકે છે હવે કેટલા રાઉન્ડની અંદર મતગણતરી થવાની છે વોર્ડ નંબર એકની બે રાઉન્ડમાં મતગણતરી થવાની છે આ સિવાય જો આપણે વાત કરીએ તો કુલ પાંચ જગ્યાએ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે વોર્ડ નંબર બેની ત્રણ રાઉન્ડની અંદર મતગણતરી થશે આ સિવાય જો વાત કરીએ તો વોર્ડ નંબર ત્રણની ત્રણ રાઉન્ડમાં મતગણતરી થવાની છે સવારે નવ વાગ્યાથી પહેલા બેલેટ પેપર અને ત્યારબાદ મતગણતરીની પ્રક્રિયા શરૂ થવાની છે વોર્ડ નંબર ચારની ચાર રાઉન્ડની અંદર મતગણતરી થવાની છે જ્યારે વોર્ડ નંબર પાંચની બે રાઉન્ડમાં મતગણતરી થવાની છે તો વખતે છપ્પન પોઈન્ટ ચોવીસ ટકા જેટલું મતદાન થયું છે હવે આ મતદાનનો જે આંકડો છે એ શું દર્શાવે છે તો પરિણામ બાદ જ માલુમ પડશે જોકે આ વખતે આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે અને ખૂબ મોટો પ્રચાર કર્યો છે પાટનગરની અંદર ગાંધીનગરની અંદર મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીએ પણ સારો એવો પ્રયાસ કર્યો હોય એવું લાગ્યું છે જો કે પરિણામ જોવું રહ્યું કે આખરે પાટનગરની જનતા આમ આદમી પાર્ટીને સ્વીકારી શકે છે કે કેમ દસ વોર્ડની ત્રણ રાઉન્ડમાં મતગણતરી થશે વોર્ડ નંબર અગિયારની ત્રણ રાઉન્ડમાં મતગણતરી થવાની છે જે મતગણતરી મતગણતરીની પ્રક્રિયા શરૂઆતમાં બેલેટ પેપર અને ત્યારબાદ મત મતગણતરીની પ્રક્રિયા શરૂ થશે ધીરે ધીરે આખરે ઈવીએમ માંથી જેમ જેમ પરિણામ બહાર આવશે મતગણતરી થશે એમ એમ તમામ ઉમેદવારોનું ભવિષ્ય પણ નક્કી થતું જોવા મળવાનું છે આ વખતે જનતાનો મિજાજ શું રહ્યો છે અને ગાંધીનગર પાટનગરની જનતાએ કયા મુદ્દાઓને લઈને મતદાન કર્યું છે મહાનગરપાલિકાની અંદર મહત્વનું છે કે હવે વિધાનસભાની ચૂંટણીને લઈને દિવસો નજીક આવી રહ્યા છે એક વર્ષ જેટલો સમય વિધાનસભાની ચૂંટણીને બાકી છે એવામાં વિધાનસભાની ચૂંટણી પહેલા ગાંધીનગરનું આ પરિણામ એ કેટલું અસરકારક રહેશે અથવા એની અસર વિધાનસભા પર પડે છે કે કેમાં તમામ બાબતોનું વિશ્લેષણ પણ કરી શકાય અને એકબીજા સાથે જોડી શકાય કારણ કે આ પાટનગરની ચૂંટણીનું પરિણામ પણ ખૂબ મહત્વનું રહેવાનું છે તો પાંચ જગ્યાએ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે આ પાંચ જગ્યાએ કુલ આપને જણાવીએ કે અલગ અલગ રીતે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે એક ને બે વોર્ડ જવાબદારી સોંપવામાં આવી છે તો કુલ અગિયાર વોર્ડની ચુમ્માલીસ બેઠકો પર મતદાન યોજાયું હતું જે માટે મતગણતરીની પ્રક્રિયા આજે સવારે નવ વાગ્યાથી શરૂ થવાની છે પાંચ સ્થળો પર મતગણતરીની પ્રક્રિયા શરૂ થશે નવ વાગ્યાથી જેને લઈને ગાંધીનગરમાં પાટનગરમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ત્રણસો ત્રણ પોલીસ કોન્સ્ટેબલ જવાનો તૈનાત રહેશે આ બંદોબસ્તમાં જેમાંથી જો વાત કરીએ તો કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બનવા પામે મતગણતરી દરમિયાન તેને લઈને ખૂબ તકેદારી રાખવામાં આવશે પોલીસ કોન્સ્ટેબલો દ્વને પણ ખડે પગે અત્યારે ઊભા રહેવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે આ સિવાય સુરક્ષા બંદોબસ્ત જે મે વાત કરી કે પાટનગરની અંદર ખૂબ જ લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે 119 મહિલા પોલીસ કોન્સ્ટેબલ પણ આ બંદોબસ્તની અંદર હાજર રહેવાના છે

જોડાઈ ગયા હતા બે હાજર સોળ ના ફ્લેશબેક ની વાત કરી રહ્યા છે તો આ રીતે ભાજપે કોંગ્રેસને બે હજાર સોળ માં સત્તાથી દૂર રાખી હતી તો ગાંધીનગરમાં ભાજપ સીધા બહુમતથી સત્તામાં નથી આવ્યું જોકે આ વખતે શું રહેશે